કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 6માં વિજ્ઞાનમાં પાર્ટ 3 રેસાથી કાપડ સુધી એમાં ભાગ 1 ભણીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા જ હશો કે આપણે રોજ બરોજ અલગ અલગ રંગના કપડાં પહેરતા હોઈએ છીએ, બરાબર? તો શું એ કપડાં શેમાંથી બને છે, કેવી રીતે બને છે, એનું કાપડ ક્યાંથી બને છે, કેવી રીતે તૈયાર થાય છે, એના વિશે આપણે આ પાઠમાં શીખવાના છીએ. પહેલી અને બુજો તેમની શાળાની વિજ્ઞાનની ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યા. તેઓ ખૂબ જ ખુશ થયા તથા ઇનામની રકમમાંથી તેમણે તેમના માતા પિતા માટે કપડાં ખરીદવાનું વિચાર્યું. જ્યારે તેમણે કપડાંના મટીરિયલમાં ખૂબ જ વિવિધતા જોઈ ત્યારે તેઓ ગૂંચવાઈ ગયા. આકૃતિ 3.1 અહીંયા તમને જોવા મળે છે. દુકાનદારે સમજાવ્યું કે કેટલાક કપડાં કે તેનું કાપડ સુતરાઉ હતું તો કેટલુંક સિન્થેટિક એટલે સંશ્લેષિત. તેની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા. ત્યાં ઘણી રેશમી સાડીઓ પણ હતી. પહેલી અને બુજો ખૂબ જ રોમાંચિત હતા. તેઓએ વિવિધ કાપડને સ્પર્શીને અનુભવ્યું. અંતે તેમણે ઊનનું મફલર તથા સુતરાઉ સાડી ખરીદી. કપડાંની દુકાનની તેમની મુલાકાત બાદ પહેલી અને બુજોએ પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું. તેમણે જાણ્યું કે ચાદર, દાબડા, પડદા, ટેબલ ક્લોથ, ટુવાલ અને પોતા જુદા જુદા કાપડના બનેલા હોય છે. તમારી સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈ પ્રકારના કાપડમાંથી જ બને છે. આ કાપડને તેમણે સુતરાઉ, ઊન, રેશમી કે સિન્થેટિક એટલે કે સંશ્લેષિત તરીકે ઓળખવા પ્રયાસ કર્યો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આજુબાજુ કાપડની બનાવટ જોઈએ છીએ તો એ દરેક બનાવટમાં કયા કયા પ્રકારના હોઈ શકે કાપડ? સુતરાઉ કાપડ, ઊન, રેશમી કે સિન્થેટિક. ફરીથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સુતરાઉ, ઊન, રેશમી કે સિન્થેટિક પ્રકારના કાપડ હોય છે. એ 3.1 કાપડમાં વિવિધતા. તો પ્રવૃત્તિ 1 જોઈએ તો નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો. સીવ્યા પછી વધેલા કાપડના ટુકડા એકઠા કરો. સ્પર્શ કરીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો. હવે દરજીની મદદથી કેટલાક ટુકડાને સુતરાઉ, રેશમી, ઊન કે સિન્થેટિક એવું નામ આપો. તમને નવાઈ લાગે છે કે અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે? થાય છે ને વિદ્યાર્થી મિત્રો કે આ બધા કાપડ અલગ અલગ છે, તો એ બને છે શેમાંથી? તમે સ્પર્શ કરીને પણ જાણી શકો કે કયું કાપડ કેવું છે. જ્યારે તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તે સળંગ ટુકડા જેવું દેખાય છે. હવે તેને નજીકથી જુઓ. તમે શું નોંધ્યું? તો તમે 3.2 જુઓ છો, નજીકથી દેખાય છે તમને? ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને એક ઉપર એક વણાટ દેખાતું હશે બધી બાજુ, આડી ને અવળી ઊભી આખી લાઈનમાં, બરાબર? પ્રવૃત્તિ એકમાં નામ આપેલા કાપડમાંથી સુતરાઉ કાપડ પસંદ કરો. આપણે કેટલા પ્રકારના કાપડ જોયા? સુતરાઉ, ઊની, રેશમ અને સિન્થેટિક. સુતરાઉ કાપડ પસંદ કરો. હવે તેના કોઈ એક છેડેથી કોઈ છૂટો દેખાતા દોરા કે તાતણાને ખેંચીને બહાર કાઢો. તમે સુતરાઉ કાપડ જોઈ લેમાં તમને કોઈ છેડો દેખાતો હોય છૂટો તો એને ખેંચી લો અને બહાર કાઢો.
आकृति 3.3 में तो तुम जोई सको जो दोरो खेचता बतावे छे। जो कोई छोटो दोरो तातड़ो न देखाय तो पेन के सोई की मदद की हड़वे थी खेची काढ़ो। એટલે કે તમને એવું ના લાગતું હોય કે એવો છૂટો છેડો છે તો તમે એને સોયથી ખેંચી શકો છો। આપણે જોઈએ છીએ કે દોરાઓની એક સાથે ગોઠવણ થવાથી કાપડ બને। દોરાઓની એક સાથે એકબીજા દોરા ભેગા થાય ત્યાર પછી આખું કાપડ બને છે। આ દોરા શાના બનેલા હોય છે? હવે આપણને એ સવાલ થાય, કાપડ તો ખબર પડી ગઈ, સૂતળો કેવી રીતે બને છે? તો દોરાઓથી, એક ઉપર એક દોરાઓના ગોઠવણથી। તો હવે આ દોરો ક્યાંથી બનશે? આપણને કેવી રીતે બનશે અને શેમાંથી બનશે? તો 3.2 રેસા પ્રવૃત્તિ 3, સુતરાઉ કાપડમાંથી એક તાતણો બહાર કાઢો, આ તાતણાને ટુકડાની ટેબલ ઉપર મૂકો। હવે તાતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો। હવે આકૃતિ 3.4 જે તમે જોઈ શકો છો એ રીતે, અને 3.5 દર્શાવ્યા પ્રમાણે તાતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો। શું તમે જોયું કે આ બીજા છેડે તાતણો પાતળા તાતણાઓમાં ખેંચાઈ આવે છે? તમે જ્યારે આવું કરશો ત્યારે એક તાતણામાંથી બીજા તાતણા બહાર ખેંચાઈ આવે છે, એટલે બીજા તમને તાતણા અંદર છૂટા અલગ અલગ જોવા મળશે। જ્યારે સોયમાં દોરો પરોવીએ છીએ ત્યારે આપણે કંઈક આવું જ અનુભવ્યું છે, ખરું ને? ઘણીવાર દોરાનો છેડો થોડા પાતળા તાતણામાં વિભાજિત થઈ જાય છે, જેને લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે। પાતળા તાતણા જે આપણને દેખાય છે એ હજુ પણ પાતળા તાતણાના બનેલા હોય છે, જેને રેસા કહેવાય। એટલે કે તમે જોઈએ દોરીમાંથી અથવા જે રેસામાંથી તમે છૂટું પાડો છો બરાબર દોરીમાંથી, તેમાં પણ તાતણા નીકળે છે, અને પાતળા તાતણામાંથી પણ બીજા પાતળા તાતણા નીકળે છે, જેને કહેવાય રેસા। શું કહેવાય? રેસા। કાપડ તાતણામાંથી બને છે। કાપડ શેમાંથી બને છે વિદ્યાર્થી મિત્રો? તાતણામાંથી બને છે, અને તાતણા રેસામાંથી બને છે, અને તાતણા શેમાંથી બને? રેસામાંથી। ફરીથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાપડ તાતણામાંથી બને છે અને તાતણા રેસામાંથી બને છે। આ રેસા ક્યાંથી આવે? હવે આપણો સવાલ શું થશે? આ રેસા ક્યાંથી આવે? આપણને અહીંયા સુધી ખબર પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો, સમજી ગયા ને? તો હવે આ રેસા ક્યાંથી મળશે આપણને? તો કાપડ, સૂતર, સણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। સૂતર, સણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, એટલે આપણને બે જગ્યાથી મળે, એક વનસ્પતિમાંથી અને એક પ્રાણીઓમાંથી। કયા કયા? સૂતર, સણ, રેશમ અને ઊની રેસા, તેને કુદરતી રેસા કહેવાય, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। જે રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે તેને કુદરતી રેસા કહે છે। સૂતર અને સણ એ વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। વનસ્પતિમાંથી કયા મળે? આ ચાર છે, તો એ ચારમાંથી વનસ્પતિમાંથી, તો સૂતર અને સણ એ વનસ્પતિમાંથી મળે છે, જ્યારે ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। ફરીથી કહું છું, સૂતર અને સણ એ વનસ્પતિમાંથી મળે છે, જ્યારે ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા હોય છે। ઘેટા અને બકરાની રૂવાટીમાંથી ઊન મેળવો। હવે તમને ઊન ક્યાંથી મળે? તો તમે વિદ્યાર્થી મિત્ર જાણતા જ હશો, ઊન ઘેટા અને બકરાની જે રૂવાટી છે એમાંથી મળે છે। તે સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવાય છે,
તે એની સિવાય સસલા યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવાય છે. રેશમના કીડાના કોસેટોમાંથી હવે રેશમના રેસા મેળવવામાં આવે છે. હવે આપણે ઊંટ તો જોઈ લીધું પ્રાણીઓમાંથી મળે બરાબર, તો રેશમ ક્યાંથી મળે? તો રેશમના કીડાના કોસેટોમાંથી, રેશમનો કીડો હોય એના કોસેટોમાંથી, શેમાંથી? રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે. હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા. આપણા સમયમાં વર્ષોથી, હજારો વર્ષોથી કાપડ બને છે તો આપણે જાણીએ છીએ, તો કાપડ બનાવવા માટે કુદરતી રેસા જ આપણી પાસે ઉપલબ્ધ હતા બરાબર. છેલ્લા 100 વર્ષો એટલે કે છેલ્લા 101 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા. આવા રેસાને સિન્થેટિક રેસા કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે રેસા વનસ્પતિ કે પ્રાણીમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવે છે, જેને સિન્થેટિક રેસા કહે છે. શેમાંથી બનાવવામાં આવે છે? રાસાયણિક પદાર્થોમાંથી બનાવવામાં આવે એ રેસાને સિન્થેટિક રેસા કહેવાય છે. સિન્થેટિક રેસાના કેટલાક ઉદાહરણ પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક. તમે આ નામ સાંભળેલા હશે વિદ્યાર્થી મિત્રો. ફરીથી જોઈએ, સિન્થેટિક રેસામાં 3, પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક, યાદ રહી ગયું. ચાલો હવે આગળ જોશું કેટલાક વનસ્પતિ રેસાઓ. તો એમાં આપણને પેલું આપેલું છે કપાસ, કોટન. તમે દીવા માટે ક્યારે વાટ બનાવી છે? આ વાટ બનાવવા માટે તમે શું વાપરો છો? આ કપાસનો ઉપયોગ એટલે કે રૂનો ઉપયોગ ગાદલા, રજાઈ અને ઓશિકામાં ભરવા માટે થાય છે. કપાસ એટલે કે રૂનો ઉપયોગ ના થાય, ગાદલા, રજાઈ અને ઓશિકામાં ભરવા માટે. થોડું રૂ લઈ તેને ખેંચીને તેના છેડા તરફ જુઓ. તમે શું નોંધ્યું? તમને જે દેખાય છે તે નાના પાતળા અને તાતણા એ કપાસના રેસા છે. તમે જો રૂની પૂણી તમે જુઓ, એમાં એકદમ ઝીણા 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 તાતણા હોય છે, એ કપાસના રેસા છે. કપાસ રૂ ક્યાંથી આવે છે? એટલે કે કપાસનું રૂ ક્યાંથી આવે? આપણે ખબર પડી ગઈ કે જે નાના નાના તાતણા છે એ કપાસના રેસા છે. તો એ કપાસનું રૂ ક્યાંથી આવે? તો તેને ખેતરમાં ઉગાડવામાં આવે છે. કપાસ ક્યાંથી ઉગે? કપાસ ખેતરમાંથી મેળવાય. કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ગરમ આબોહવાવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. કપાસ ક્યાં ઉગાડવામાં આવે છે? કાળી જમીન અને ગરમ આબોહવાવાળી જગ્યાએ. શું તમે આપણા દેશના કેટલાક રાજ્યોના નામ કહી શકશો કે જ્યાં કપાસ ઉગાડવામાં આવતો હોય? તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો, સૌથી પહેલાં આપણા ગુજરાતમાં કપાસનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે બરાબર. એમાં બીજા ઘણા બધા રાજ્યો છે. કપાસના છોડના ફળ એટલે કે ઝીંડવા લગભગ લીંબુના કદના હોય છે. એટલે કે કપાસનો જે છોડ હોય, તમે કદાચ જોયું હોય વનસ્પતિ ખેતરોમાં, તો એ કપાસનો છોડનું જે ફળ છે, ઝીંડવા છે, એ લીંબુના કદના હોય છે. કેટલા? લીંબુના કદના. પરિપક્વ થયા બાદ ઝીંડવા ફાટે છે. એ ઝીંડવા છે, એ જે ફળ છે, શું કહે છે? હવે ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો જોજો ધ્યાનથી, દેખાય છે દરેકને? આ જે ઝીંડવા છે એ પરિપક્વ થઈ જાય ને ત્યારબાદ એ ફાટે છે અને ફાટ્યા બાદ એમાંથી રેસા ઢંકાયેલા બીજ દેખાય છે. ચૂંટવા માટે તૈયાર હોય તેવું કપાસનું ખેતર તમે ક્યારેક જોયું છે? તે બરફથી છવાયેલા વિસ્તાર જેવું તમને લાગશે. બધી બાજુ વ્હાઇટ વ્હાઇટ રૂ તમને દેખાય એટલે તમને કેવું લાગશે? બરફથી ઢંકાયેલું એવું.
આ ઝીંડવામાંથી સામાન્ય રીતે રો હાથ વડે બહાર કાઢવામાં આવે છે. સેનાથી? હાથ વડે. ત્યારબાદ પિંજણ દ્વારા, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પિંજણ દ્વારા ઋણે બીજથી અલગ કરવામાં આવે છે. હવે ઋણે બીજથી કેવી રીતે અલગ કરવામાં આવશે? પિંજણ દ્વારા, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ રીતને ઋણે પિંજવું કહેવાય, એટલે કે જ્યારે ઋણે બીજથી અલગ કરવામાં આવે છે ત્યારે એ રીતને પિંજવું કહે છે. શું કહેવાય છે? પિંજવું. પહેલાંના જમાનામાં ઋણે હાથ વડે પિંજવામાં આવતું, પહેલાંના જમાનામાં હાથ વડે. આજકાલ પિંજવા માટે યંત્રો પણ બનાવ્યા કે વપરાય છે. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાય છે. હવે છે શણ, મીન્સ જ્યુડ. શણના છેડાના પ્રકાંડમાંથી, શણ પણ વનસ્પતિમાંથી, આ તમને જો શણનો છેડો છોડ દેખાય છે, શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવ્યા. હવે તમને શણ ક્યાંથી મળશે વિદ્યાર્થી મિત્રો? તો જેમ આપણને કપાસ મળ્યું તો એવી જ રીતે શણ પણ ક્યાંથી મળશે? શણ શણના છોડના પ્રકાંડમાંથી. ક્યાંથી? પ્રકાંડમાંથી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શણનો જે છોડ છે એના પ્રકાંડમાંથી શણના રેસા મેળવ્યા છે. પ્રકાંડ એટલે આ ભાગ. તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. શણને ક્યારે ઉગાડવામાં આવે છે? ચોમાસામાં. ભારતમાં શણ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર, અસમમાં ઉગાડવામાં આવે છે. એટલે કે જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શણ ઉદ્યોગ એટલે કે શણ સૌથી વધારે ક્યાં ઉગાડવામાં આવે છે? તો પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ, એમાં સૌથી વધારે હિસ્સો હોય તો પશ્ચિમ બંગાળનો. 85% શણનું ઉત્પાદન પશ્ચિમ બંગાળ એકલું રાજ્ય કરે છે. જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે સામાન્ય રીતે તેને લણણી કરવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો શરૂ થાય ને ત્યારે શું કરશે? એ લોકો લણણી કરશે એનું. અને લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસો સુધી પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે. એટલે કે જેનું લણણી કરી નાખ્યું છે તેના છોડના પ્રકાંડને થોડા દિવસો શું કરશે? પાણીમાં ડૂબાડેલો રાખશે. અને પ્રકાંડ સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પડવામાં આવે. એટલે પ્રકાંડ અંદરને અંદર સડી જાય, છૂટો પડી, અને તમે પછી રેસાને બહાર ખેંચી શકો છો. કાપડ બનાવવા માટે બધા જ રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે. તમારે જો કાપડ બનાવવું હોય તો બધા રેસા, ઊન હોય, રેશમ હોય, સિન્થેટિક હોય, ગમે તે હોય, તો એને તાંતણામાં ફેરવવામાં આવે છે. અને આ કઈ રીતે કરવામાં આવે છે એ આપણે બીજા ભાગમાં જોશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આવજો.